ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, રાતે એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10માં પ્રથમ પાઠ નેનો ટેકનોલોજીનો પરિચય તેનો અભ્યાસ કરીશું. તો આ પાઠમાં નેનો ટેકનોલોજીનો શબ્દનો શું અર્થ થાય, ગાણિતિક શું અર્થ થાય એ જોઈએ. તો નેનો ટેકનોલોજી હવે ગુજરાતીમાં સંધિ છૂટી પાડવા આવે ને એનો ઉપયોગ કરવાનો. નેનો પ્લસ ટેકનોલોજી. તો હવે આ નેનો શબ્દ ક્યાંથી આવ્યો? તો એ ગ્રીક ભાષાનો શબ્દ છે, ગ્રીક ભાષા. અને એનો ગુજરાતીમાં શું થાય? તો સૂક્ષ્મ વામણું, એટલે કે ખૂબ જ નાનું. હવે ટેકનોલોજીનો શું અર્થ થાય કે જોઈએ. તો વિજ્ઞાનના સિદ્ધાંતો કે ટેકનિકો નો ઉપયોગ કરીને અવનવા પદાર્થો બનાવવા, જેના કારણે મનુષ્યની સુખાકારી વધે. તો આ જોઈ ગયા આપણે નેનો ટેકનોલોજીનો શાબ્દિક અર્થ, એટલે કે નેનો એટલે સૂક્ષ્મ, એકદમ વામણું, નાનું. અને ટેકનોલોજી એટલે કે ટેકનોલોજી શબ્દથી તો બધા પરિચિત જશો, વિજ્ઞાનના સિદ્ધાંતો કે ટેકનિકો નો ઉપયોગ કરીને અવનવા પદાર્થો બનાવવા, જેના કારણે મનુષ્યની સુખાકારી વધે. એટલે કે આપણે એવા નાના પદાર્થો બનાવવા જેના કારણે મનુષ્યની સુખાકારી વધે. હવે એનો આપણે ગાણિતિક અર્થ જોઈએ. ગાણિતિક અર્થમાં એક નેનોમીટર બરાબર, હવે એક નેનોમીટર બરાબર કેટલા મીટર થાય એ જોઈએ. તો એક મીટરનો હું એક અબજમાં ભાગ કરું, એટલે કે 10 ની 9 કાંત જેટલા, તો મને મળશે 10 ની -9 મીટર. એટલે કે 1 નેનોમીટર બરાબર 10 ની -9 મીટર જવાબ થશે. તો આ એનો ગાણિતિક અર્થ જોયો, આ શાબ્દિક અર્થ અને ગાણિતિક અર્થ. હવે આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈશું. વ્યાખ્યા નેનો ટેકનોલોજીની જોઈએ. તો નેનો ટેકનોલોજીની વ્યાખ્યા અને શાબ્દિક અર્થમાં ફેર છે. નેનો ટેકનોલોજી આ વ્યાખ્યા એ અને પેલો એનો શાબ્દિક અર્થ. તો નેનો ટેકનોલોજીની વ્યાખ્યા, તો આણ્વિક કે પરમાણુક સ્તરે, એટલે કે અણુ અને પરમાણુના જે સ્તરે હોય, કાર્યદક્ષ તંત્રની પુનઃરચના કરી જે નવા પદાર્થો બનાવે, અને એ બનાવવા માટે જે એન્જિનિયરિંગ એટલે કે એટોમિક એન્જિનિયરિંગની જે શાખા છે એ નેનો ટેકનોલોજી. તો તમને પ્રશ્ન થશે કે એટોમિક એન્જિનિયરિંગ શું છે? એટોમિક એન્જિનિયરિંગ એટલે કે પરમાણુ અને અણુ એમની રચના બદલી દેવાની અને એના પરથી જે પદાર્થ બનાવે, તો આ એક પ્રકારની શાખા છે એટોમિક એન્જિનિયરિંગની. હવે નેનો સાયન્સ એટલે શું? તો જેનું પરિમાણ
એક નેનોમીટર થી 100 નેનોમીટર વચ્ચે હોય કે તેનાથી ઓછું હોય એવા પદાર્થોના ગુણધર્મોની સમજણ આપતો વિજ્ઞાન. એટલે આ એવું વિજ્ઞાન છે કે જે 1 નેનોમીટર થી કે 100 નેનોમીટર વચ્ચે જે પદાર્થ આવતા હોય એમના ગુણધર્મો આપણને ખ્યાલ આપે. હવે નેનો કણ, આ નેનો કણ અને નેનો સાયન્સની વ્યાખ્યા એક જ જેવી થાય એટલે વિદ્યાર્થીમાં મિત્રો ધ્યાન રાખજો, જેનું પરિમાણ 1 નેનોમીટર થી 100 નેનોમીટર વચ્ચે હોય તેવા કણો. તો હવે આવા કણો બનાવવા માટે કેટલીક પદ્ધતિ હોય એ આપણે જોઈએ. તો નેનો કણ બનાવવા માટે બે પદ્ધતિનો ઉપયોગ થાય, એક તો ટોપ ડાઉન અને બીજી બોટમ અપ. હવે ટોપ ડાઉન અને બોટમ અપ એ બંનેમાં શું ફેર તો જોઈએ. તો ટોપ ડાઉન એટલે કે ઉપરથી નીચે તરફ આવો અને બોટમ અપ નીચેથી ઉપરની તરફ જાઓ. એટલે બોટમ અપ માં જોઈએ તો અણુ કે પરમાણુની રચના નીચેથી જ આપણે ફેરફાર કરવામાં આવે તો આપણને નેનો કણ બનાવી શકો. હવે આ માટે કેટલીક પદ્ધતિઓ છે, ગ્રાઇન્ડિંગ, વેટ કેમિકલ, ઉષ્મીય પ્લાઝ્મા વગેરે. આ પદ્ધતિ દ્વારા અણુ અને પરમાણુની રચના નીચેથી જ એટલે કે પાયામાંથી જ ફેરફાર કરીને નેનો કણ બનાવવામાં આવે. જ્યારે ટોપ ડાઉનમાં એટલે કે પદાર્થને તોડીને નેનો કણ બનાવવામાં આવે આ માટે કેટલીક પદ્ધતિ જે જૂની છે ખૂબ જ ચીલા ચાલુ, કોતરણી, તોડવું વગેરે. તો હવે આજના જમાનામાં આ પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય અને આ પદ્ધતિનો ઉપયોગ વધારે થાય. તો રિચાર્ડ પી ફેનમેન નામના વૈજ્ઞાનિકે બોટમ અપ પદ્ધતિનો ઉપયોગ કરવાનો આપણને સૂચવ્યું, કેમ કે ટોપ ડાઉન પદ્ધતિ ખૂબ જ જૂની થઈ ગઈ છે. અને આ રિચાર્ડ પી ફેનમેનનો એક પ્રસિદ્ધ વાક્ય છે, જે કેલિફોર્નિયા યુનિવર્સિટીના એક ભૌતિક શાસ્ત્રના વૈજ્ઞાનિક હતા, એમને નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું. તો રિચાર્ડ પી ફેનમેન તેમને એક વાક્ય આપેલું, ધેર ઇઝ પ્લેન્ટી ઓફ બોટમ એટલે કે હજુ તળિયે ઘણી જગ્યા બાકી છે. તો આ પ્રશ્ન અવારનવાર એમસીક્યુમાં પૂછાય તો આ ખાસ ધ્યાન રાખજો. અને ક એરિક ડ્રેક્સ્ટરે શબ્દનો ઉપયોગ કર્યો હતો.
આ બે વૈજ્ઞાનિકોના યોગદાન ખાસ યાદ રાખજો. રિચાર્ડ ફેનમેને શું કીધું હતું, હજુ તળિયે ઘણી જગ્યા બાકી છે. આ માટે રિચાર્ડ વી ફેનમેન અને ક એરિક ફેક્સનર, જે એમને સૌ પ્રથમ નેનો ટેકનોલોજી શબ્દનો ઉપયોગ કર્યો હતો. હવે તો આપણને એમ કે નેનો ટેકનોલોજી અત્યારે જ શોધાય, પણ એવું નથી. ઇતિહાસમાં પણ નેનો કણનો હાજરી જોવા મળે પ્રાચીન સમયમાં.